हेलो बाळको, आजे आपणे ગુજરાતીની નોટબુકમાં પુનરાવર્તન જોઈશું. જુઓ નીચે શું લખેલું છે. સ ઓળખી ગોળ કરો. અહીંયા જે મૂળાક્ષર આપેલા છે એમાં આપણને જ્યાં સ મૂળાક્ષર લખેલો દેખાય એની ઉપર આપણે ગોળ કરવાનું છે. જુઓ અહીંયા પહેલો મૂળાક્ષર કયો છે. ફ. ફ ફટાકડાનો ફ, એની પર ગોળ કરાશે નહીં. આ કયો મૂળાક્ષર છે. અણ, એની પર ગોળ કરાશે નહીં કરાય. આ કયો મૂળાક્ષર છે. સ, તો આપણે એના ઉપર ગોળ કરીશું. એવી રીતે નીચે જોઈશું. આ કયો મૂળાક્ષર છે. સ, તો આપણે એની ઉપર ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે. મ, એની પર ગોળ કરાશે નહીં કરાય. આ કયો મૂળાક્ષર છે. ય, એની ઉપર ગોળ કરાશે નહીં કરાય. હવે નીચેના મૂળાક્ષરો જોઈએ. આ કયો મૂળાક્ષર છે. સ, તો આપણે એની ઉપર ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે. મ, એની ઉપર ગોળ કરાય નહીં. આ કયો મૂળાક્ષર છે. ડ, એની ઉપર ગોળ કરાય નહીં. હવે આપણે બાજુમાં જોઈએ. જુઓ આ કયો મૂળાક્ષર છે. સ, તો આપણે એના ઉપર ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે. ફ, ફ ફટાકડાનો ફ, એની ઉપર ગોળ કરાય નહીં. આ કયો મૂળાક્ષર છે. ર, એની ઉપર ગોળ કરાશે નહીં. હવે નીચેના મૂળાક્ષરો જોઈએ. આ કયો મૂળાક્ષર છે. લ, એની ઉપર ગોળ કરાશે નહીં. આ કયો મૂળાક્ષર છે. સ, તો આની ઉપર ગોળ કરાશે. હા, તો આપણે આની ઉપર ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે. અણ, એની ઉપર ગોળ કરાશે નહીં. હવે નીચેના મૂળાક્ષરો જોઈએ. આ કયો મૂળાક્ષર છે. સ, તો આપણે એની ઉપર ગોળ કરીશું. આ કયો મૂળાક્ષર છે. ર, એની ઉપર ગોળ કરાશે નહીં. આ કયો મૂળાક્ષર છે. સ, એની ઉપર ગોળ કરાશે. હા, તો આપણે એની ઉપર ગોળ કરીશું. જોયું બાળકો. હવે આપણે નીચેનું પુનરાવર્તન જોઈએ. શું લખેલું છે. ખૂટતા મૂળાક્ષર લખો. અહીંયા જે મૂળાક્ષરો આપેલા છે એની અંદર જે મૂળાક્ષર ખૂટે છે તે આપણે લખવાના છે. જુઓ પહેલો મૂળાક્ષર કયો છે. ક, ક કમળનો ક. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ખ, ખટારાનો ખ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ગ, ગણપતિનો ગ. તો અહીંયા કયો મૂળાક્ષર ખૂટે છે. ગ, ગણપતિનો ગ. તો આપણે અહીંયા ગ લખીશું. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ગ, ઘરનો ગ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ચ, ચકલીનો ચ. તો અહીંયા કયો મૂળાક્ષર ખૂટે છે. ચ, ચકલીનો ચ. આ કયો મૂળાક્ષર છે. છ, છ છત્રીનો છ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. જ, જમરૂખનો જ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ઝ, ઝબલાનો ઝ. તો અહીંયા કયો મૂળાક્ષર ખૂટે છે. ઝ, ઝબલાનો ઝ. તો આપણે ઝ લખીશું. આ કયો મૂળાક્ષર છે. ટ, ટ ટપાલીનો ટ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ઠ, ઠળિયાનો ઠ. તો અહીંયા કયો મૂળાક્ષર ખૂટતો હતો. ઠ. હવે કયો મૂળાક્ષર આવ્યો. ડ. ઠ પછી કયો મૂળાક્ષર આવે છે. ડ, ડમરૂનો ડ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ઢ, ઢગલાનો ઢ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. અણ, ફેણનો અણ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ત, તલવારનો ત. એના પછી કયો મૂળાક્ષર આવે છે. થ, થડનો થ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. દ, દડાનો દ. એના પછી કયો મૂળાક્ષર આવશે. ધ, ધજાનો ધ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ન, નગારાનો ન. એના પછી કયો મૂળાક્ષર આવે છે. પ, પતંગનો પ. એના પછી કયો મૂળાક્ષર આવશે. ફ, ફટાકડાનો ફ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. બ, બકરીનો બ. એના પછી કયો મૂળાક્ષર આવશે. ભ, ભમરડાનો ભ. તો ભ અહીંયા ભ મૂળાક્ષર અહીંયા ખૂટે છે. એના પછી કયો મૂળાક્ષર આવે છે. મ, મરચાનો મ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ય, યતિનો ય. એના પછી કયો મૂળાક્ષર આવે છે. ર, રમકડાનો ર. એના પછી કયો મૂળાક્ષર આવશે. લ, લખોટીનો લ. એના પછી કયો મૂળાક્ષર આવે છે. વ, વહાણનો વ.
एना पछी कयो मूळाक्षर आवे छे स शरणाई नो श एना पछी कयो मूळाक्षर आवशे श षटकोण नो श अहीं कयो मूळाक्षर खूटे छे श षटकोण नो श एना पछी कयो मूळाक्षर आवे छे स सहસલા નો સ જોયું બાળકો આવી રીતે તમારે પણ ઘરે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે બાય